કચ્છ લોકસભાની બેઠક માટે ભાજપના ત્રણ નિરીક્ષકો દ્વારા ભુજમાં સેલ્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કચ્છ લોકસભા વિસ્તાર હેઠળ આવતી કચ્છની છ વિધાનસભા અને મોરબી વિધાનસભા મળી સાત વિધાનસભા બેઠકના કાર્યકરોનો લોકસભા ઉમેદવાર માટે સેલ્સ લેવામાં આવ્યો હતો લોકસભા ચૂંટણીમાં કચ્છની અનામત બેઠક પર ભાજપ વર્તમાન સાંસદ વિનોદ ચાવડા રીપીટ કરશે કે નવો ચહેરો મેદાનમાં ઉતારશે તે અંગે તરફ તરફની અટકળો વચ્ચે ટિકિટ માટે થનગનતા મુરતિયાઓનો નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવ્યો હતો કચ્છ લોકસભાની ટિકિટના સેન્સ માટે પ્રદેશ સ્તરેથી નિરીક્ષક તરીકે મુકાયેલ રણછોડભાઈ રબારી બિપિનભાઈ દવે અને વસુબેન ત્રિવેદીએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં કચ્છ જિલ્લાની વિવિધ વિધાનસભાના કાર્યકર્તાઓ પાસેથી લોકસભાના ઉમેદવારોની પસંદગી અંગેના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા પોલિટિકલ પાર્ટીની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે ઉમેદવારો નિર્ણય કરવાનો અધિકાર એ આ કમિટીને નથી એ તો પ્રદેશ ભાજપ અને કેન્દ્રીય ભાજપ એ નિર્ણય કરતી હોય છે પણ આ ટીમ એટલા માટે આ પ્રક્રિયામાં આવતી હોય છે કે પાંચ વર્ષ પૂરા થયા પછી જિલ્લાના સિનિયર કાર્યકર્તા અને બુથ સ્તરના કાર્યકર્તાઓમાં એક સંકલનની પ્રક્રિયા થાય રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જે પણ કોઈ કામગીરી હોય એની સમીક્ષા થાય પદાધિકારી સંગઠનના લોકો દ્વારા એમના પ્રવાસો એમની કામગીરી એનું પણ અવલોકન થાય અને આવતા દિવસોની અંદર જ્યારે પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર સજ્જયાદ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે કેન્દ્રમાં સરકાર ચાલીશ એ સરકારે કરેલી કામગીરીના ની સમીક્ષા પણ કાર્યકર્તાઓની વચ્ચે થાય કે કુલ મિલાકર જ્યારે બે હજાર ઓગણીસની ફરીથી જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે તો કચ્છ લોકસભા કેવી રીતે જીતી શકાય વધુમાં વધુ મતોથી ફરીથી ભારતીય જનતા પાર્ટી કચ્છ ભાજપ દ્વારા એ વિજય બને એના અવલોકન માટેના બધા જ કાર્યકર્તાની વચ્ચેની સમીક્ષા થતી હોય છે મતલબ કે કચ્છ લોકસભા આવતા દિવસોની અંદર ભાજપ જીતશે કેન્દ્રમાં પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે દેશના ઉત્થાનનું દેશના વિકાસનું દેશનું માન સ્વાભિમાન અને ગૌરવને જે સદણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ઉજાગર કર્યું છે પુનઃ એવા જ સંકલ્પો સાથે આ દેશની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સરકારને સો ટકા સત્તાના સૂત્રો સોંપશે કાર્યકર્તા એટલે કોઈ ઉમેદવારી બાબતમાં કોઈ ચર્ચા થવાની નથી મતલબ કાર્યકર્તાઓ રજૂઆત કરશે કાર્યકર્તાઓ વચ્ચે જે પણ કોઈ અમે ચર્ચા કરીશું એની સમીક્ષા થશે એનું અવલોકન થશે એની ચર્ચા થશે પરસ્પર સંવાદ થશે ખાસ કરીને સેન્સ બેઠક કીધું આવે સેન્સ બેઠક પરંતુ જે સ્થાનિક કાર્યકર્તાઓની રજૂઆતો હોય કે જેમની ફરિયાદો હોય કે સ્થાનિક જે રીતે જૂથવાદ હોય તો કઈ રીતે તમે જોશો અત્યારે નહીં આમાં જૂથવાદ જેવો વિષય ના હોય બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને ખભે ખભો મેળવીને આટલા દિવસોની અંદર કચ્છ ભાજપ કેવી રીતના વિજય નીવડે કેવી રીતના આપણે ભાજપમાં ઉમેદવારને જીતાડીએ એના એની સમીક્ષા એનો સંવાદ થવાનો છે એની ચર્ચા થવાની ખાસ કરીને કોંગ્રેસના આગેવાનની હોટલમાં રાખવા પાછળનું કારણ શું વ્યવસ્થાના ભાગ સ્વરૂપે બેઠક ગમે ત્યાં હોય કોઈ કોંગ્રેસ ભાજપ ના હોય પણ હું ચોક્કસ કહું કે આ વખતે ગુજરાતની અંદર બેઠક ઉપર કોઈ વ્યક્તિ લડતો નથી ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદી લડે છે છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર એટલે લોકો શું માનો છો કે લોકો નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપશે કે સ્થાનિક ઉમેદવાર લોકો નેતૃત્વને જોઈને મત આપતા હોય કઈ પાર્ટીનું નેતૃત્વ કેવું છે

કોઈ અસંતોષ ના હોય કોઈ અસંતોષ અસંતોષ એમનો કોંગ્રેસમાં હતો એટલા માટે ભાજપ આવ્યા છે એ હતાશ થયેલા નિરાશ થયેલા કોંગ્રેસ તૂટી ગઈ છે આજે કોંગ્રેસ નેશ નાબુ થવાની સ્થિતિમાં ઉભી છે રેશમાબેન પટેલે એમનો વ્યક્તિગત કોઈ નિર્ણય હોય ક્યાંક આશા અપેક્ષા મોટી હોય પાર્ટીના કોઈ પણ સિદ્ધાંતો છે નિયમો છે નીતિઓ હોય છે અને એ યોજના પ્રમાણે કાર્યકર્તાનું ઘડતર થતું હોય છે